દમણ પોલીસે દાબલ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા રણજીત શાહ નામના ઇસમને 5 કિલોના ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. દમણ પોલીસને બાતમી મળી હતી કે દાબલના ચંચળ તળાવ નજીક આવેલા ગુપ્તા પાન સેન્ટરમાં પાનનો ગલ્લો ચલાવતા રણજીત મહેન્દ્ર શાહનું ગાંજાનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે દમણ પોલીસે છાપો મારી 5 કિલો ગાંજાના જથ્થા સાથે રણજીત શાહની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં દમણ પોલીસે આરોપી રણજીત શાહને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી રણજીત શાહ પાનની દુકાનમાં સોપારીની આડમાં ગાંજાનું વેચાણ કરતો હતો. દમણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સિનિયર ઓફિસરના માર્ગદર્શન અનુસાર અલગ અલગ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખેલ છે, જેમાં ઇલીગલી કોઈ ગાંજાનું વેચાણ કરતું હોય અથવા કોઈ બીજી પ્રકારની કોઈ ગલત એક્ટિવિટી થતી હોય તેમાં ચોકી પોલીસ ચોકી લેવલે અને પોલીસ સ્ટેશન લેવલે 20 સ્ટાફની પેટ્રોલિંગ તેમજ ઇન્ફોર્મેશન કલેક્શન કરવાનું કામ કરી રહી હતી પોલીસ. તે દરમિયાન એક ખાનગી બાતમી મળેલી કે ગુપ્તા પાન કરીને છે જે દાભેલમાં છે, જે આ ગાંજાનું વેચાણ કરે છે અને મોટી માત્રામાં ગાંજો મળી શકે એવી સંભાવના હોઈ શકે, જેથી અલગ અલગ એકથી બે ટીમ બનાવી અને પાનની દુકાન ઉપર રેડ કરતા એક વ્યક્તિ રણજીત મહેન્દ્ર શાહ નામનો વ્યક્તિ મળી આવ્યો અને તલાશી લેતા ત્યાંથી અમને 5 કિલોની આસપાસ 4 કિલો 958 ગ્રામ ગાંજો મળી આવેલ. ત્યારબાદ એના ઉપર NDPS સેક્શન ઉપર કેસ રજીસ્ટર કરી અને FIR દર્જ કરેલી અને માનનીય કોર્ટમાં હાજર કરતા 5 દિવસના રિમાન્ડ મળી આવ્યા છે. અગાઉ થોડા દિવસ પહેલા 2 કિલો ગાંજા અમને મળી આવેલું હતું અને એના જ અનુસંધાનમાં ઘણી બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી અને એના એ ઇન્ફોર્મેશનના અનુસંધાને અમને આ પણ સફળતા મળેલી છે. હજી અમે એવું તપાસ કરી રહ્યા છીએ કે આ ગાંજાની તસ્કરી ક્યાંથી આવી રહી છે અને ક્યાં સુધી પહોંચે છે તેની તપાસ ચાલુ રાખવામાં આવી. એવું અત્યારે હાલમાં તપાસમાં દેખાતું નથી, આગળ તપાસ કરી રહ્યા છીએ.